Hello students, example number 14. We have completed till example number 13 and today we are going to start from example number 14. Find the roots of the following, that is what the question is. And the first is x plus 1 upon x is equal to 3 and you need to find the roots. We have studied quadratic formula in the last lecture. So this sum is going to solve by quadratic formula. You can also solve it by factorization, but we'll solve it by quadratic formula. Quadratic formula is much more easier than factorization. That's what I feel, don't know about you all. So x plus 1 upon x is equal to 3. So how will you solve this question? Equation ne kai rite solve karso? To pehla tamne khabar hoye ke roots kona made, to roots quadratic formula, quadratic equation na made. Quadratic equation nu form kevu hoy, to that is ax square plus bx plus c is equal to 0. This is quadratic equation. આવું ઇક્વેશન હોય તો એના રૂટ્સ મળે. તો અહીંયા કઈ રીતે સોલ્યુશન થશે? x પ્લસ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ 3. સો LCM x થશે, ડિવાઇડ બાય x છે તો બધાને x થી મલ્ટીપ્લાય કરો. x મલ્ટીપ્લાય x પ્લસ x મલ્ટીપ્લાય 1 અપોન x 3 મલ્ટીપ્લાય x. બંને સાઈડ પર મલ્ટીપ્લાય કરો એટલે ડિવિઝનમાં લખવાની જરૂર નથી. x ઇન્ટુ x, દેટ ઇઝ x સ્ક્વેર, આ xx કટ, તો પ્લસ 1 is equal to 3 into x, 3x plus 3x m આવશે તો minus 3x. આવી ગયા ફોર્મ. ax square plus bx plus c is equal to 0. ફેક્ટરાઇઝેશન માં શું થાય, એકના એવા ભાગ પાડો કે પ્લસ થઈને 3 આવે, બટ દેટ ઇઝ નોટ પોસિબલ. બટ એ લોકોએ કીધું કે રૂટ્સ તો ફાઇન્ડ કરવાના જ છે. જેટલા બી ક્વેશ્ચન ફેક્ટરાઇઝેશનથી સોલ્વ થઈ શકે ને, તે બધા જ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્વ થઈ શકે. બટ બધા જ ક્વોડ્રેટિક ઇક્વેશન કે જે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્વ થઈ શકે, તે ફેક્ટરાઇઝેશનથી સોલ્વ થઈ શકે, દેટ ઇઝ નોટ નેસેસરી, એ જરૂરી નથી. જેવી રીતે આ ક્વેશ્ચન જો, તો આમાં શું થાય, એકના એવા ભાગ પાડો કે પ્લસ થઈને 3 આવે, દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે આપણને એવું લાગે કે એના રૂટ્સ નથી, બટ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી એનો આન્સર આવશે. સમજ્યા? ફેક્ટરાઇઝેશન, તમે ફેક્ટરાઇઝેશનથી કોઈ બી વસ્તુ સોલ્વ કરી શકો ને, તો એ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી તો સોલ્વ કરી જ શકો. બટ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી જે બધા જ ઇક્વેશન સોલ્વ કરી શકો, એવું જરૂરી નથી કે ફેક્ટરાઇઝેશનથી સોલ્વ થાય જ. ઓકે, એટલે મેં કહું છું કે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા ઇઝ મચ મોર ઇઝીઅર. તમે ફેક્ટરાઇઝેશન, સપોઝ આ ક્વેશ્ચન છે તમારો, સે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને આના ફેક્ટર્સ યાદ નથી આવતા કે 4 ને એવા ભાગ પાડો પ્લસ થઈને 4 થાય, આ એક એક્ઝામ્પલ છે. તો તમે આ ક્વેશ્ચનને ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી સોલ્વ કરો તો બી તમને આન્સર મળી જાય, રૂટ્સ મળી જાય. ઓકે, એટલા માટે હું કહું છું કે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા ઇઝ મચ મોર ઇઝીઅર. બટ એક્ઝામમાં જો ફેક્ટરાઇઝેશન લખે તો ફેક્ટરાઇઝેશન જ કરવાનું છે, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા લખે તો ક્વોડ્રેટિક ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. અને કંઈ નહીં લખે તો તમારે જે ફોર્મ્યુલા યુઝ કરવી હોય તે કરી શકો છો. સો અહીંયા હવે શું થશે, હવે જો સોલ્વ કરતા આવડે છે, લાસ્ટ એક્ઝામ્પલ 3rdમાં કરેલું જ હતું. સો ફર્સ્ટ વિલ ફાઇન્ડ ડી. ડી ઇઝ બી સ્ક્વેર માઇનસ 4ac. વોટ ઇઝ બી? એક્સનો કોઓફિશિયન્ટ, તો દેટ ઇઝ માઇનસ 3 માઇનસ 4. એ મીન્સ એક્સ સ્ક્વેરનો કોઓફિશિયન્ટ, દેટ ઇઝ 1, અને સી છે આ પ્લસ 1. માઇનસ 3 સ્ક્વેર 9, માઇનસ 4 વન ઝા 4 અને 1 જ છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ 5. હવે એક્સ છે તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન 2a. તો માઇનસ બીની વેલ્યુ જો, બી પોતે બી માઇનસ 3 છે, એક્સનો કોએફિશિયન્ટ બી કહેવાય. હવે આપણે અલગ અલગ નથી લખતા કે એ 1, બી માઇનસ 3, સી 1, ઠીક છે. માઇનસ ઓફ બી, હવે તમને આવડવું જોઈએ, પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી, ડીની વેલ્યુ 5, 2 ઇન્ટુ એ 1. તો આન્સર શું થશે, માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ ઓ માઇનસ રૂટ 5 ડિવાઈડ બાય 2 વન ઝા 2. હવે રૂટ 5, 5 ઇઝ નોટ અ પરફેક્ટ સ્ક્વેર, તો રૂટ 5 નું રૂટ 5 જ રહેશે. સો અહીંયા તમે ફાઇનલ આન્સર આવી લખી શકો, ઓર એલ્સ આ રીતે લખી શકો કે ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ રૂટ 5 બાય 2 એન્ડ સેકન્ડ રૂટ 3 માઇનસ રૂટ 5 બાય 2, એકવાર પ્લસ એકવાર માઇનસ. ધીસ ઇઝ હાઉ યુ કેન સોલ્વ. એક્ઝામ્પલ 13 આવડે તો આવડે, કારણ કે આમાં એક બે સ્ટેપ જ એડ થાય છે એલસીએમના, બાકી કંઈ નવું એડ થતું નથી. ઓકે, સો હવે આની અંદર સેકન્ડ ક્વેશ્ચન છે એ કરીએ. દેટ ઇઝ, તમને મેઇન એલસીએમ લેતા વ્યવસ્થિત આવડવું જોઈએ. 1 અપોન એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3.
तो जो हमें एलसीएम में शू आवशे एक्स बी आवशे अने एक्स माइनस टू बी आवशे अहीं नीचे कहीं नहीं एटले वन तो आ टाइप ना क्वेश्चन ने कई रीते करवानो आगना क्वेश्चन में तो एलसीएम में एक्स ज हतो तो बधाने एक्स थी मल्टीप्लाय करी दीधुं आ टाइप ना क्वेश्चन ने ए रीते करो अहीं एक्स छे तो शू नथी एक्स माइनस टू नथी अहीं एक्स माइनस टू छे तो शू नथी एक्स नथी अने अहीं थ्री छे तो एक्स बी नथी અને x માઇનસ ટુ બી નથી જ્યારે ઇઝ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ પર તમે એલસીએમ લો ને તો નીચે એલસીએમ લખવાની જરૂર નથી ડિરેક્ટલી ઉપર મલ્ટીપ્લાય કરી દો તો વન ને મલ્ટીપ્લાય કરો x માઇનસ ટુ સાથે તો દેટ ઇઝ x માઇનસ ટુ માઇનસ x ને મલ્ટીપ્લાય કરો વન સાથે તો x વન ઝા x ઇઝ ઇક્વલ ટુ થ્રી નું મલ્ટીપ્લિકેશન તો થ્રી x x માઇનસ ટુ થઈ ગયું બરાબર અહીંયા x માઇનસ ટુ નથી તો x માઇનસ ટુ સાથે ન્યુમેરેટરને મલ્ટીપ્લાય કર્યું અહીંયા x નથી તો x સાથે ન્યુમેરેટરને મલ્ટીપ્લાય કર્યું અહીંયા થ્રી છે તો અહીંયા બંને જ નથી એક્સ બી નથી એક્સ માઇનસ ટુ બી નથી એ બંનેને ઉપર મલ્ટીપ્લાય કરી દીધું ઓકે અને ઇઝ ઇક્વલ ટુ છે તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ પર એલસીએમથી મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે ડિવિઝનમાં લખતા નથી કારણ કે કટ જ થઈ જાય તો હવે શું બચશે એક્સ માઇનસ એક્સ કટ ધીસ ઇઝ માઇનસ ટુ થ્રી એક્સ ઇન્ટુ એક્સ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ થ્રી ટુ ઝા સિક્સ એક્સ એક્સ સ્ક્વેર એક્સ અને કોન્સ્ટન્ટ ટર્મ હોવી જોઈએ એક્સ સ્ક્વેર વાળી ટર્મ પોઝિટિવ હોવી જોઈએ તો માઇનસ ટુ ને અહીંયા લઈ જાય તો પ્લસ ટુ થઈ જાય સો દેટ ઇઝ ઝીરો થ્રી એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ટુ હવે અને આ રીતે એકવાર ખાલી લખી દઉં ધેર ફોર થ્રી એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરો થ્રી ટુ ઝા સિક્સ છ ના એવા ભાગ પાડો કે પ્લસ થઈને છ આવે દેટ ઇઝ નોટ પોસિબલ બટ મેં તમને કીધું તેમ કે ફેક્ટરાઇઝેશનથી જો કોઈ બી ક્વેશ્ચન સોલ્વ થતો હશે કોઈ બી ક્વોડ્રેટિક ઇક્વેશનનો આન્સર આવતો હશે તો ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી પણ આવશે જ બટ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી જે ક્વોડ્રેટિક ઇક્વેશનના આન્સર આવે તો જરૂરી નથી કે ફેક્ટરાઇઝેશનથી આવે બરાબર આવી પણ શકે નહીં પણ આવે તો ક્વોડ્રેટિક ફોર્મ્યુલાનો યુઝ કરીએ એ છે થ્રી અહીંયા લખું છું જો તમને હજી થોડી કન્ફ્યુઝન હોય તો બી છે એક્સનો કોઓફિશિયન્ટ દેટ ઇઝ માઇનસ સિક્સ એન્ડ સી ઇઝ ટુ હવે તો આવડે છે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી માઇનસ સિક્સ માઇનસ ફોર એ ઇઝ થ્રી સી ઇઝ ટુ સો દેટ ઇઝ માઇનસનો સ્ક્વેર પ્લસ એન્ડ ધીસ ઇઝ ટ્વેન્ટી ફોર ડી આવી ગયો ટ્વેલ્વ હવે રૂટ્સ ફાઇન્ડ કરી લઈએ ઇક્વેશન એક્સમાં જ છે જો ઇક્વેશન વાયમાં હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ લખાય એક્સમાં હોય તો એક્સ ઇક્વલ ટુ લખાય વીમાં હોય તો વી ઇક્વલ ટુ લખાય ડિપેન્ડ્સ ક્વોડ્રેટિક ઇક્વેશનમાં વેરિયેબલ કયું છે અહીંયા ક્વોડ્રેટિક ઇક્વેશનમાં વેરિયેબલ એક્સ જ છે તો આન્સરમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ લખવાનું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન ટુ એ સો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ હવે બી છે માઇનસ સિક્સ પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ટ્વેલ્વ અપોન ટુ ઇન્ટુ એ છે થ્રી સો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ સિક્સ રૂટ ટ્વેલ્વને સોલ્વ કરો તો શું મળશે ફોર થ્રી ઝા ટ્વેલ્વ થાય બરાબર ફોર એ કોનો સ્ક્વેર છે ટુનો અને થ્રી એ કોઈનો સ્ક્વેર નથી તો રૂટ થ્રી એટલે ફોર ટુનો સ્ક્વેર છે તો ટુ બહાર આવશે રૂટની અંદર થ્રી જ રહેશે તો પ્લસ ઓ માઇનસ ટુ રૂટ થ્રી અપોન અને ટુ ઇન્ટુ થ્રી અત્યારે લખી રાખીએ બિકોઝ આમાંથી ટુ કોમન નીકળે છે સમજો એટલે અહીંયા હવે શું થશે સિક્સ અને ટુ તો ટુ કોમન નીકળે બ્રેકેટમાં શું બચે થ્રી પ્લસ ઓ માઇનસ રૂટ થ્રી અપોન ટુ ઇન્ટુ થ્રી સિક્સ કરીને પછી કટ કરશો તો બી ચાલશે બટ ટુ ઇન્ટુ થ્રી એટલા માટે મૂક્યો ઉપરથી ટુ કોમન નીકળે છે આ ટર્મમાંથી અને આ ટર્મમાંથી તો આ ટુ ટુ કટ હવે શું બચશે તો હવેનો આન્સર જો સી એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ રૂટ થ્રી બાય થ્રી ઓકે અને બીજું છે થ્રી માઇનસ રૂટ થ્રી ડિવાઈડ બાય થ્રી બધું થ્રી 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 છે બરાબર મેં તમને એક વસ્તુ કીધી હતી યાદ હોય તો કે કોઈ બી નંબર પોતે પોતાના રૂટનો સ્ક્વેર તો હોય જ હવે બધા નંબર સેમ છે થ્રીને આ રીતે બી લખાય રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી પ્લસ આ રૂટ થ્રી તો છે જ ડિવાઈડ બાય રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી અહીંયા અત્યારે નથી લખતા બિકોઝ આ બંનેમાં ફરક કેટલો છે પ્લસ અને માઇનસનો તો આનો જે આન્સર આવશે એમાં વચ્ચેનું સાઇન ચેન્જ કરીને માઇનસ કરી દેશું હવે શું થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઉપરથી રૂટ થ્રી કોમન નીકળશે બ્રેકેટમાં રૂટ થ્રી પ્લસ વન આ રૂટ થ્રી અને રૂટ થ્રી કોમન
root 3 plus અહીંયા કઈ નથી તો 1 divide by root 3 into root 3 આ બે કટ થઈ જશે સો x is equal to root 3 plus 1 upon root 3 first root second root શું આવશે વચ્ચેનું સાઇન જ ચેન્જ થાય છે પ્લસ નું માઇનસ તો આ શું થઈ જશે root 3 minus 1 upon root 3 સો આ બે તમારા root થશે આ રીતે આને સોલ્વ કરી શકશો ઓકે આઈ હોપ તમને ખબર પડી ગઈ છે યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી બસ આ કેલ્ક્યુલેશન જો હતું તેવું હોય તો બે વાર વિડીયોમાં જોજો એટલે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે વધારે રિવિઝન થાય ઓકે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર મૂવ કરીએ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે તમે થર્ડ ચેપ્ટરમાં આપણે બોટવાળો એક્ઝામ્પલ કરેલો હતો અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમનો તેના રિલેટેડ જ આ એક્ઝામ્પલ પણ છે બરાબર હવે તો એ એક્ઝામ્પલ તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે થર્ડ ચેપ્ટરનો બટ સ્ટીલ આ ચેપ્ટરમાં છે સો વિલ ડૂ ઇટ દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 15 એમાં એવું કહે છે કે અ મોટર બોટ હુ સ્પીડ ઇઝ અ મોટર બોટ whose speed is 18 kilometer per hour 18 kilometer per hour in still water in still water takes 1 hour more takes 1 hour more to go 24 kilometer upstream to go 24 kilometer upstream to return downstream to the same spot to return downstream to the same spot find the speed of the stream find important very important question find the speed of the stream speed is 18 kilometer per hour we need to go 24 kilometer okay question વાંચું છું તમને સમજાવું છું a motor boat હું સ્પીડ ઇઝ 18 કિલોમીટર પર આવર ઇન સ્ટીલ વોટર બોટની સ્પીડ આપી છે પહેલા ક્વેશ્ચનમાં બોટની સ્પીડ આપણે સપોઝ કરતા હતા એક્સ અને વોટરની સ્પીડ વાય લેતા હતા વોટર એટલે સ્ટ્રીમની સ્પીડ બરાબર અહીં બોટની સ્પીડ આપી દીધી છે ઓકે સો વોટર હુ બોટ હુ સ્પીડ ઇઝ 18 કિલોમીટર પર આવર ઇન સ્ટીલ વોટર ટેક્સ 1 hour મોર ટુ ગો 24 કિલોમીટર અપસ્ટ્રીમ ટુ રિટર્ન ડાઉનસ્ટ્રીમ ટુ ધ સેમ સ્પોટ શું કહેવા માંગે છે જો એક સિમ્પલ વસ્તુ છે તમે કોઈ જગ્યાએ સ્ટેર્સ ચડો તો દેટ ઇઝ અપસ્ટ્રીમ અને ઉતરો દેટ ઇઝ ડાઉનસ્ટ્રીમ તો એક કોમન વસ્તુ છે એક નોર્મલ વસ્તુ છે કે સ્ટેર્સ ચડવામાં તમને ઉતરવા કરતાં વધારે ટાઈમ લાગે ઓકે સેમ એ જ વસ્તુ અહીંયા કીધી છે અહીંયા શું કીધું છે કે 24 કિલોમીટર અપસ્ટ્રીમ જવામાં એને ડાઉનસ્ટ્રીમ આવવા કરતાં 1 કલાક વધારે લાગે છે 1 hour મોર લાગે છે ઓકે જો તમને 500 દાદર ચડવાનું કોઈ કહી દે 500 સ્ટેર્સ તો તમને ચડવામાં બહુ વાર લાગશે પણ ઉતરી જલ્દી જશો તો એ જ કહે છે કે જે તમારા 500 સ્ટેર્સ ચડવાના છે ને તેમાં તમને ઉતરવા કરતાં 1 કલાક વધારે લાગે છે તો ઉતરવામાં જો 2 કલાક લાગે તો ચડવામાં 3 કલાક લાગે સેમ એ જ થિયરી અહીંયા છે કે 24 કિલોમીટર અપસ્ટ્રીમ જવામાં 24 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ આવવા કરતાં 1 કલાક વધારે લાગે 1 hour મોર સિમ્પલ સોલ્વ થઈ ગયું પહેલામાં તમે સ્ટેર્સ બી 500 જ ચડ્યા અપસ્ટ્રીમ ઉપર અને 500 સ્ટેર્સ જ નીચે બી આવ્યા સેમ 24 કિલોમીટર અપસ્ટ્રીમ જવાનું છે અને 24 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ આવવાનું છે ઓકે ફાઇન્ડ ધી સ્પીડ ઓફ ધી સ્ટ્રીમ ફાઇન્ડ ધી સ્પીડ ઓફ ધી સ્ટ્રીમ તો એક જ સ્પીડ શોધવાની છે તો સપોઝ કરીએ સપોઝ સ્પીડ ઓફ સ્ટ્રીમ ઇઝ x કિલોમીટર પર આવર બે સ્પીડની વાત કરી છે તો દેટ ઇઝ સ્પીડ ઓફ
upstream and speed of downstream. अपस्ट्रीम में आपणे शुं करता था, मैं तमने एक्जाम्पल आपेलुं हतुं. अपस्ट्रीम में केवुं थाय के बोट जे डिरेक्शन में जाय ने एनी ऑपोजिट डिरेक्शन में वॉटर होय तो बोटनी स्पीड माइनस वॉटरनी स्पीड करता था. अने आपणे त्यारे बोटनी स्पीड ने एक्स सपोज करेलुं अने वॉटरनी स्पीड ने वाई, तो एक्स माइनस वाई करता था. ओके, हवे अहींया अपस्ट्रीम में बोटनी स्पीड केटली छे? 18 छे. અને સ્ટ્રીમની સ્પીડ કેટલી છે? x છે. તો અપસ્ટ્રીમમાં બોટ 18 કિલોમીટરની સ્પીડથી એમ જશે અને સ્ટ્રીમ ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે. સો અહીંયા શું થશે? અપસ્ટ્રીમની સ્પીડ 18 માઇનસ x કિલોમીટર પર આવર. અહીંયા બોટની સ્પીડ આપી દીધી છે, દેટ ઇઝ બેનિફિશિયલ. અને ડાઉનસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમમાં શું થશે? જે ડિરેક્શનમાં બોટ જશે ને એ ડિરેક્શનમાં સ્ટ્રીમ હશે. તો બોટની સ્પીડ પર પ્લસ આ સ્ટ્રીમની સ્પીડ. સો દેટ ઇઝ બોટની સ્પીડ ઇઝ 18 પ્લસ સ્ટ્રીમની સ્પીડ ઇઝ x કિલોમીટર પર આવર. આટલું જ મેઇન છે, પછીનો ક્વેશ્ચન બહુ ઇઝી છે. સિમ્પલ. ઓકે, હવે સ્પીડ મળી ગઈ. હવે કમ્પેરિઝન કોનું છે? ટાઈમનું છે. ઓકે, 24 કિલોમીટર અપસ્ટ્રીમ જવામાં 24 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ આવવા કરતાં 1 અવર મોર લાગે છે. તો વાત એ લોકોએ અવરની કરી છે, દેટ ઇઝ ટાઈમ. ઓકે, સો અપસ્ટ્રીમ નો ટાઈમ કેટલો થશે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ કેટલું કવર કરવાનું છે? 24 કિલોમીટર અપોન અપસ્ટ્રીમ ની સ્પીડ કેટલી છે? 18 માઇનસ એક્સ. અને ટાઈમ શેમાં હોય? અવરમાં. ઓકે, તમે જો તો બી આવે 24 નો યુનિટ કિલોમીટર પર, 18 માઇનસ એક્સ શું છે? કિલોમીટર પર અવર. કિલોમીટર કિલોમીટર કટ, અવર ઉપર જશે ડિનોમિનેટર નો ડિનોમિનેટર. ઓકે, સો નાવ હવે ડાઉનસ્ટ્રીમ નો ટાઈમ ફાઇન્ડ કરીએ. જો બાય ચાન્સ વિડીયોમાં કટ થઈ જાય તો અહીંયા બોલું છું, ડાઉનસ્ટ્રીમ નો ટાઈમ દેટ ઇઝ ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ તો સેમ જ છે, 24 કિલોમીટર જ અપસ્ટ્રીમ જવાનું છે અને 24 કિલોમીટર જ ડાઉનસ્ટ્રીમ આવવાનું છે. લખેલું છે રિટર્ન ડાઉનસ્ટ્રીમ ટુ ધ સેમ સ્પોટ, એટલે એ જ જગ્યાએ. સો 24 ડિસ્ટન્સ અપોન એની સ્પીડ કેટલી થશે ડાઉનસ્ટ્રીમની? દેટ ઇઝ 18 પ્લસ એક્સ, એટલે આટલા અવર થશે. સો ધીસ ઇઝ અપસ્ટ્રીમનો ટાઈમ, ધીસ ઇઝ ડાઉનસ્ટ્રીમનો ટાઈમ. હવે જે કન્ડિશન કીધી છે તે મૂકી દઈએ. સો કન્ડિશન કઈ કીધી છે? કન્ડિશનમાં એવું કીધું છે કે અપસ્ટ્રીમ જવા માટે ડાઉનસ્ટ્રીમ જવા કરતા 1 અવર મોર લાગે. તો અપસ્ટ્રીમ જવાનો ટાઈમ કેટલો? અપસ્ટ્રીમનો ટાઈમ, સો 24 અપોન 18 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અપસ્ટ્રીમ જવામાં ડાઉનસ્ટ્રીમના ટાઈમ કરતા 1 અવર મોર લાગે. તો ડાઉનસ્ટ્રીમનો ટાઈમ કેટલો છે? 24 અપોન 18 પ્લસ એક્સ, એના કરતા પ્લસ 1. કેમ પ્લસ 1? બિકોઝ અપસ્ટ્રીમ જવામાં અપસ્ટ્રીમનો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડાઉનસ્ટ્રીમનો ટાઈમ પ્લસ 1. ડાઉનસ્ટ્રીમમાં જેટલો ટાઈમ લાગશે એના કરતા 1 અવર મોર, મોર એટલે પ્લસ. સો અપસ્ટ્રીમનો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડાઉનસ્ટ્રીમનો ટાઈમ પ્લસ 1, બિકોઝ 1 અવર ડાઉનસ્ટ્રીમ કરતા વધારે લાગે છે. સો અપસ્ટ્રીમનો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ યોર ડાઉનસ્ટ્રીમનો ટાઈમ પ્લસ 1 મોર અવર. ઓકે, હવે સિમ્પલ સોલ્યુશન એન્ડ વી નીડ ટુ ફાઇન્ડ એક્સ. સો અહીંયા એલસીએમ લઈ લઈએ, એક્સ ફાઇન્ડ કરવાનો છે ને સ્ટ્રીમની સ્પીડ. સો અહીંયા શું નથી? 18 પ્લસ એક્સ નથી, અહીંયા 18 માઇનસ એક્સ નથી, અહીંયા 1 છે તો બંને જ નથી. 18 પ્લસ એક્સ, 18 માઇનસ એક્સ. ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી, બિકોઝ ઇઝ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને જગ્યા પર આપણે એલસીએમથી મલ્ટીપ્લાય કરીએ છીએ. સો ન્યુમેરેટરને મલ્ટીપ્લાય કરો. સો 24 ઇન્ટુ 18 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 24 ઇન્ટુ 18 માઇનસ એક્સ પ્લસ 1 સાથે આને મલ્ટીપ્લાય કરો તો 18 પ્લસ એક્સ ઇન્ટુ 18 માઇનસ એક્સ. 24 ઇન્ટુ 18, હવે એ તમારે સોલ્વ કરવું પડે. પ્લસ 24x, 24 ઇન્ટુ 18 432, માઇનસ 24x પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી. આ તો આવડે ને, એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી મલ્ટીપ્લિકેશન, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સો ધેટ ઇઝ 18 સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આનું
a plus b into a minus b, આ ફોર્મ્યુલા એક્સટેન્ડેડ માં ભી કરેલી, that is a square minus b square. So 18, જો એમાં શું હોય, બંને ટર્મ સેમ હોય, 18 અને x, 18 અને x, બે બ્રેકેટ વચ્ચે જ્યારે મલ્ટીપ્લિકેશન હોય ત્યારે ચેક કરી શકો, આ બે બ્રેકેટમાં મલ્ટીપ્લિકેશન છે, ટર્મ બંને બ્રેકેટમાં સેમ છે, 18 અને x, 18 અને x, ડિફરન્સ આનો છે પ્લસ અને માઇનસનો, ત્યારે આ રીતે કરવાનું છે, ફર્સ્ટ ટર્મ સ્ક્વેર માઇનસ સેકન્ડ ટર્મ સ્ક્વેર, અને અહીંયા પ્લસ છે એટલે ડિરેક્ટલી આ લખી દીધું છે. ઓકે, જો અહીંયા માઇનસ હોતે તો આપણે આને બ્રેકેટમાં લખતે અને પછી સાઇન ચેન્જ કરતે. હવે જો ઇઝ ઇક્વલ ટુ ની બંને સાઈડ પર સાઇન સેમ હોય અને નંબર સેમ હોય તમારા તે કટ થશે. હવે શું ભાઈ, જો આ પ્લસ 24x ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ 432 બંને સાઈડ પર પોઝિટિવ હતું, અહીંયા 24x પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, તો કટ નહીં થશે, સેમ સાઇન હોવા જોઈએ, ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પર. 18 સ્ક્વેર દેટ ઇઝ 324 માઇનસ આ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર વાળી ટર્મ પોઝિટિવ હોવી જોઈએ, માઇનસ એક્સ સ્ક્વેર આ બાજુ આવશે તો પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ 24x તો છે જ, હા આ માઇનસ 24x પોતાની સાઈડ ચેન્જ કરશે તો પ્લસ 24x, અને પ્લસ 324 આ બાજુ આવશે તો માઇનસ 324 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો એક્સ સ્ક્વેર પ્લસ 24 પ્લસ 24 48x માઇનસ 324 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો નાવ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા આવી ગયું, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, સો લેટ્સ ફાઇન્ડ x by quadratic formula, quadratic equation મળી ગયું છે. Sometimes I got confused between quadratic equation and quadratic formula, એટલે બોલવામાં એવું થઈ જાય છે. So this is quadratic equation અને એને આપણે quadratic formula થી solve કરીશું. 324 ના એવા ભાગ પાડો કે માઇનસ થઈને 48 આવે, એ બી તમે કરી શકો જો એક્ઝામમાં કંઈ લખેલું નહીં હોય, બરાબર, એને ફેક્ટરાઇઝેશન કહેવાય, બટ આપણે quadratic ફોર્મ્યુલાથી કરીએ. સો d ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. What is b? x નો કોઓફિશિયન્ટ 48 સ્ક્વેર માઇનસ 4, x સ્ક્વેર નો કોઓફિશિયન્ટ 1, અને c ઇઝ માઇનસ 324. 48 સ્ક્વેર, સો 8 4 32 8 8 64 32, that is 2304 minus minus plus 324 into 4, so that is 1296. હવે બંને ને પ્લસ કરો, 3600. નાવ એક્સમાં ફોર્મ્યુલા હતી, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, બી કેટલો છે તો દેટ ઇઝ 48, એટલે માઇનસ ઓફ 48, બી પોતે બી માઇનસ હોય તો માઇનસના બ્રેકેટમાં માઇનસ આવે. આગળ ક્વેશ્ચન કરીએ તેમ, પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન 2 અને એ છે 1, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 48 પ્લસ ઓ માઇનસ 3600. કોનો સ્ક્વેર કોઈને બી આવડી જાય, 36 એ 6 નો અને પાછળ 0, ડિવાઈડ બાય 2 વન ઝા 2. હવે સોલ્યુશન લો, સો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 48 પ્લસ 60 અપોન 2, અને બીજો આન્સર માઇનસ 48 માઇનસ 60 ડિવાઈડ બાય 2. જો વચ્ચેના સાઇન બે વાર લેવાના છે, એકવાર પ્લસ 60 એકવાર માઇનસ 60, આગળનું સાઇન ચેન્જ કરવાનું નથી. સો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 48 પ્લસ 60 12 બાય 2, માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસનું 108 બાય 2, એક્સ ઇઝ ઇક્વલ ટુ 6, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 54. હવે સ્ટ્રીમની સ્પીડ છે એક્સ, સો સ્પીડ તો નેગેટિવ હોઈ નહીં શકે, સો ધીસ કાન્ટ બી પોસિબલ, તો બચું શું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 6, સો સ્પીડ ઓફ સ્ટ્રીમ ઇઝ 6 કિલોમીટર પર આવર. એક્સ હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્સરસાઇઝ 4.3 સ્ટાર્ટ કરીશું. એક્સરસાઇઝ 4.3માં ક્વેશ્ચન 1 તમારા સિલેબસમાં નથી, ક્વેશ્ચન 2નો ફર્સ્ટ તમારે હોમવર્કમાં કરવાનો છે, સેમ આજે જે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યું તેવું જ છે, ક્વેશ્ચન 2નો ફર્સ્ટ, પછી ક્વેશ્ચન 2ના સેકન્ડથી નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ક્વેશ્ચન 4, 5, 6, 7 ને 9, 10, 11 નીકળી ગયા છે, તો 8 સુધી જ કરવાનું છે આમાં. ઓકે, સો આમાં કંઈ ડાઉટ હોય તો લેટ મી નો. થેન્ક યુ.